જેટલો મિલકતો ઉધાર બાકીનો સરવાળો હોય એટલો જ મૂડી અને દેવાનો સરવાળો પણ હોય. કોઈ પણ વ્યવહારને કારણે હિસાબી સમીકરણ એટલે કે મિલકતો બરાબર મૂડી વત્તા દેવા બંને બાજુનો સરવાળો હંમેશા સરખો જ રહે છે. ચાલો હિસાબી સમીકરણ પર વ્યવહારોની કેવી અસર થાય છે એ સમજીએ. હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો એટલે કે એ બરાબર સી પ્લસ એલ. આ સમીકરણ શું છે, વ્યવહારોની આ સમીકરણ પર શું અસર થાય છે એ આ પ્રકરણમાં સમજવાનું છે. એમ કહેવાય છે કે એ બરાબર સી પ્લસ એલ હંમેશા સરખા થાય. કેમ? તો દ્વિનોંધી અસર પ્રમાણે જેટલા ઉધાર થાય એટલા જમા થાય. એ એટલે મિલકતો ઉધાર બાકીઓનો સરવાળો બરાબર સી એટલે મૂડી અને એલ એટલે દેવાનો સરવાળો સરખા જ થાય. એ બરાબર સી પ્લસ એલ. એ એટલે એસેટ્સ મિલકતો બરાબર સી કેપિટલ મૂડી પ્લસ એલ લાયાબિલિટીઝ એટલે કે દેવા જવાબદારીઓ. જેટલા ઉધાર બાજુ હોય એટલો જ જમા બાજુ સરવાળો થાય. સાબો ચોપડે નોંધવાનો આશય શું છે, તો ધંધાના પરિણામો જાણવાનો એટલે કે નફો નુકસાન જાણવાનો અને ધંધાની આર્થિક સ્થિતિ જાણવાનો એટલે કે પેઢીની સદ્ધરતા કેવી છે, મિલકતો કેટલી છે, દેવા કેટલા છે વગેરે જાણવાનો. તો આ બધી માહિતી એટલે કે ધંધાનું પરિણામ અને આર્થિક સ્થિતિ એ વાર્ષિક હિસાબો પરથી ખબર પડે. વાર્ષિક હિસાબો બનાવવામાં એક પત્રક આવે છે, પાકું સરવૈયું. આ પત્રક બનાવવું પડે છે જેમાં બે બાજુ હોય, મૂડી દેવા અને મિલકત લેણા. જો આપણે બધા વ્યવહારોની બરાબર નોંધ કરી હોય, હિસાબો ગાણિતિક રીતે સાચા હોય, તો મૂડી દેવા સાઈડનો સરવાળો એટલે કે જમા બાકીઓનો સરવાળો મિલકત લેણા સાઈડના સરવાળા જેટલો એટલે કે ઉધાર બાકીઓના સરવાળા જેટલો જ થાય. ચાલો વ્યવહારોની સમીકરણ પર અસર સમજીએ. બે સમીકરણના લીધે શું ફેરફાર થાય, તો કાં તો મિલકતોમાં જ વધારો ઘટાડો થશે, ફક્ત એમાં ફેરફાર. કાં તો મિલકતો અને સામે મૂડીમાં એટલે સીમાં ફેરફાર થાય, એ અને સીમાં ફેરફાર થાય. અથવા એ અને એલ એટલે મિલકતોમાં ફેરફાર થાય, દેવામાં ફેરફાર થાય. અથવા સી પ્લસ એલ માત્ર મૂડી અને દેવામાં જ વધારો ઘટાડો થાય. કેવી રીતે? જો આ વ્યવહારો દ્વારા નાણાકીય વ્યવહારોની હિસાબી સમીકરણ એને પાકા સરવૈયાનું સમીકરણ પણ કહેવાય એના પર શું અસર થાય છે ઉદાહરણ દ્વારા સમજીએ. વ્યવહાર એક, 1 લાખ કવિતાબહેન મૂડી તરીકે લાવ્યા. કવિતાબહેન કોણ હશે? માલિક. માલિક જ પેઢીમાં મૂડી તરીકે રકમ લાવે એટલે મૂડી એટલે સી કેપિટલ. તો સી પ્લસ એલ મૂડીમાં 1 લાખનો વધારો થયો, તો મૂડી દેવા બાજુ કેટલા થાય હવે? 1 લાખ. પેઢીમાં 1 લાખ આવે. સામે બીજી અસર શું હોય, તો પેઢીમાં રોકડ આવે છે. રોકડ એટલે મિલકતો એટલે એમાં મિલકતોમાં પણ 1 લાખનો વધારો થાય છે. બે અસર, રોકડ આવે છે, મિલકતોમાં વધારો, રોકડ સિલક નામની ચાલુ મિલકતમાં વધારો. બીજી અસર, મૂડી તરીકે આવે છે એટલે મૂડીમાં વધારો એટલે સી પ્લસ એલ બાજુ પણ 1 લાખ થયા. બંને બાજુ 1-1 લાખ થયા. આમ સમીકરણની બંને બાજુ એ બરાબર સી પ્લસ એલ સરખી રહે છે. મૂડી આવી છે એટલે પહેલાથી 1 લાખ બંને બાજુ છે, મિલકતો રોકડ પણ 1 લાખ છે પેઢીમાં, અને મૂડી તરીકે એટલે કેપિટલ માલિકની મૂડી પણ 1 લાખ છે. હવે આ વ્યવહાર જુઓ. રૂપિયા 30,000નું ઝેરોક્ષ મશીન ખરીદ્યું. પેઢીમાં એક યંત્ર આવે છે, કાયમી મિલકત આવે છે, સામે રોકડ જાય છે. બે અસર શું બને? મિલકત આવે છે, રોકડ જાય છે. ઝેરોક્ષ મશીન નામની કાયમી મિલકત આવી અને રોકડ સિલક નામની ચાલુ મિલકત ગઈ એટલે એક બિનચાલુ મિલકતમાં વધારો થાય છે અને ચાલુ મિલકતમાં ઘટાડો થાય છે. કેવી રીતે? તો 1 લાખ રૂપિયા રોકડા હતા, માલિક લાવ્યા છે મૂડીમાં, 30,000 રોકડા ગયા એમાંથી, 70,000 રહ્યા, સામે 30,000 ઝેરોક્ષ મશીન આવ્યું એટલે બિનચાલુ મિલકત આવી ગઈ, તો કુલ મિલકત પાછી 1 લાખ જ થઈ ગઈ. એટલે કુલ મિલકતોમાં વ્યવહારને પરિણામે કોઈ ફેરફાર થતો નથી. એ બરાબર 1 લાખ છે, સામે સી બરાબર પણ 1 લાખ છે.
વધુ એક વ્યવહાર દ્વારા સમજ મેળવીએ. 10,000 પગાર ખર્ચ ચેકથી ચૂકવ્યું. પહેલાથી કેટલા છે મિલકતો અને મૂડી દેવાનો સરવાળો? 1,00,000. હવે 10,000 પગારના ચેકથી ચૂકવીએ તો બેંક શિલક ઘટે, એટલે કે ચાલુ મિલકત ઘટે. તો જે 1,00,000 છે એમાંથી પેઢીમાં હવે કેટલા રહે? 90,000. કારણ કે 10,000 પગારના ગયા, બેંક શિલક એટલી ઘટી ગઈ. સામે ખર્ચ થાય છે, પગાર ખર્ચ. ખર્ચના કારણે હંમેશા ખોટ થાય, નુકસાન થાય. ખર્ચના કારણે મૂડી ઘટે. જો ઉપજ થશે તો નફો વધશે એટલે મૂડી વધશે. ખર્ચ થશે તો નુકસાન થાય એટલે મૂડી ઘટે. તો પગાર ખર્ચ છે 1,00,000 મૂડીમાંથી બાદ કરી દેવાનો, એટલે 90,000 રહે. આમ 10,000નો પગાર ચૂકવ્યો, આના પરિણામે કુલ મિલકતોમાં 10,000નો ઘટાડો થયો, એનો સરવાળો હવે 90,000 થઈ ગયો. સામે C+L નો સરવાળો 90,000 થયો, કારણ કે મૂડીમાં પણ 10,000નો ઘટાડો થયો છે. એટલે કે A=C+L સમીકરણ જળવાઈ રહે છે. હવે જુઓ સ્વાધ્યાય 5નો પ્રશ્ન 2, હિસાબી વ્યવહારોની સમીકરણ પર અસર સમજીએ. આમ નોંધ અને તેની હિસાબી સમીકરણ આધારિત અસરો સમજવા માટે આ પ્રમાણેના ખાનાવાળું કોષ્ટક બનાવવું પડશે. ક્રમ, આમ નોંધ, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, સમજૂતી, મિલકતો, મૂડી દેવું. 8 ખાના દોરવાના. પહેલો વ્યવહાર, 80,000 લાવી ધંધો શરૂ કર્યો. આમ નોંધ શું બને? રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. રોકડ આવે છે, માલિક આપનાર છે. આ એની બે અસર કહેવાય. એટલે રોકડ વધે છે અને મૂડી વધે છે. બાજુમાં મિલકતોના ખાનામાં રોકડ 80,000 બરાબર મૂડી 80,000 વત્તા દેવું 0, એટલે સમીકરણ એ 80,000 અને C+L નો સરવાળો પણ 80,000. બીજો વ્યવહાર જુઓ, 20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. એટલે જે રોકડા 1,00,000 માલિક લાવ્યા હતા એમાંથી 20,000 ક્યાં ગયા? બેંકમાં. આમ નોંધ શું બને? બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. બેંક શિલકમાં વધારો થાય છે, રોકડ શિલકમાં ઘટાડો થાય છે. જુઓ સમીકરણ A=C+L પર શું અસર થાય છે? તો એ કુલ રોકડ 80,000 હતી, એમાંથી 20,000 બેંકમાં ગયા તો રોકડ કેટલી રહી? 60,000. અને બેંક શિલક કેટલી થઈ? 20,000. કુલ મિલકતો તેની તે જ રહે છે. સામે C+L માં જુઓ, મૂડી 80,000 જ છે, એમાં કોઈ ફેરફાર નથી, દેવું પણ નથી. એટલે C+L = 80,000. ત્રીજો વ્યવહાર છે, હિમાની પાસેથી 40,000નો માલ ઉધાર ખરીદ્યો. માલ આવે છે અને હિમાની આપનાર છે. ઉધાર વ્યવહાર છે એટલે આમ નોંધ શું બનશે? ખરીદ ખાતે ઉધાર, તે હિમાની ખાતે જમા રૂપિયા 40,000. માલ આવે છે, દેવું વધે છે. બાજુના ખાનામાં જુઓ સમીકરણ પર શું અસર થાય છે? તો પહેલાંથી રોકડ શિલક કેટલી છે? 60,000. બેંક શિલક કેટલી છે બેંકમાં ભરાઈ? 20,000. માલ આવ્યો કેટલાનો? 40,000નો. 3 ચાલુ મિલકત વધી અને કુલ સરવાળો થયો 1,20,000. એટલે એ મિલકતોનો સરવાળો 1,20,000. સામે C+L માં જુઓ, મૂડી 80,000 છે જ પહેલાંથી, અને હિમાની પ્રત્યે દેવું ઊભું થયું, લાયાબિલિટીઝ L માં વધારો થયો 40,000નો. 80,000 + 40,000 એટલે કેટલા થાય? 1,20,000. એ પણ 1,20,000 અને C+L પણ 1,20,000, બંને બાજુ સરખી છે. એટલે આ ઉધાર ખરીદીના વ્યવહારથી સમીકરણની બંને બાજુ એમાં અને C+L માં વધારો થાય છે. વ્યવહાર 4, 30,000નો માલ રોકડેથી ખરીદ્યો. માલ આવે છે, રોકડ જાય છે. આમ નોંધ શું બને? ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. અહીં માલ સ્ટોક નામની ચાલુ મિલકત વધી, રોકડ શિલક નામની ચાલુ મિલકત ઘટી. સમીકરણ પર અસર જુઓ. એમાં માલ સ્ટોક નામની મિલકત વધશે અને રોકડ નામની મિલકત ઘટશે. એટલે કુલ મિલકતો તેની તે જ રહેશે, 1,20,000 બંને બાજુ. 5મો વ્યવહાર, 35,000નો માલ જસલીનને 55,000માં ઉધાર વેચ્યો. 35,000નો માલ 55,000માં વેચીએ તો 20,000 નફા સહિત વેચ્યો કહેવાય અને ઉધાર વ્યવહાર છે. જસલીન માલ લેનાર છે અને વેચાણ થાય છે, માલ જાય છે. તો આમ નોંધ શું બને? જસલીન ખાતે ઉધાર 55,000, તે વેચાણ ખાતે જમા 55,000. એટલે આપણે જસલીન પાસે 55,000 માગીએ છીએ. બે અસર એટલે સમજૂતી શું બને? તો લેણું ઊભું થાય છે અને માલ સ્ટોકમાં ઘટાડો થાય છે.
એમાં શું અસર થશે આ વ્યવહારથી, એટલે કે મિલકતોમાં શું અસર થશે? તો સમજો બરાબર, દેવાદાર પણ ચાલુ મિલકત કહેવાય, એટલે દેવાદાર નામની ચાલુ મિલકતમાં 55,000નો વધારો થયો, જસલીન પ્રત્યે લેણું એટલે દેવાદાર 55,000 વધ્યા, સામે માલ સ્ટોક 35,000નો ગયો, પહેલાં માલનો સ્ટોક 70,000નો હતો, એમાંથી 35,000નો વેચ્યો અત્યારે ગયો, તો હવે કેટલો રહ્યો? 35,000. કુલ સરવાળો મિલકતોનો 1,40,000 થયો. સામે સી પ્લસ એલમાં શું અસર થશે એ જુઓ. તો મૂડી પહેલાંથી 80,000 છે જ, 35,000નો માલ 55,000માં એટલે 20,000 નફાથી વેચ્યો, જ્યારે જ્યારે નફો થાય ત્યારે મૂડીમાં ઉમેરાય, નફો કોનો? માલિકનો, એટલે માલિકની મૂડી વધે. તો હવે મૂડી કેટલી થઈ ગઈ? 1,00,000, અને પહેલાંનું દેવું 40,000 તો છે જ, તો 1,00,000 વત્તા 40,000 બરાબર 1,40,000, સી પ્લસ એલનો સરવાળો. એટલે આ વ્યવહારના પરિણામે એ એટલે મિલકતો 1,40,000 થયા, સી પ્લસ એલ એનો સરવાળો પણ 1,40,000 થયો. વ્યવહાર નંબર 6, 10,000નો માલ 18,000માં રોકડેથી વેચ્યો, આ પણ નફા સાથે વેચાણ છે, એટલે મૂડીમાં વધારો થશે અને રોકડમાં વધારો થશે. નોંધ, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા 18,000. સમજૂતી, રોકડ વધી સ્ટોક ઘટ્યો. સમીકરણ એ બરાબર સી પ્લસ એલ પર શું અસર થઈ? જુઓ, પહેલાંથી એમાં રોકડ 30,000 તો હતી જ, અત્યારે 18,000 આવ્યા, 48,000 રોકડ થઈ, બેંક શુલ્ક 20,000 છે જ, સ્ટોક હવે 35,000માંથી 10,000નો ગયો એટલે 25,000નો થઈ ગયો, અને લેણું તો 55,000નું છે જ, કુલ સરવાળો હવે એનો કેટલો થયો? 1,48,000. સામે સી પ્લસ એલ જુઓ, અહીંયા પણ નફા સાથે વેચાણ છે એટલે મૂડી વધી છે 8,000થી, તો હવે મૂડી કેટલી થઈ ગઈ? 1,08,000 સી, સીનો સરવાળો 1,08,000, અને એલ પહેલાંથી જ 40,000 છે, તો સી પ્લસ એલનો સરવાળો 1,48,000. એ બાજુ પણ 1,48,000 અને સી પ્લસ એલ બાજુ પણ 1,48,000. સમીકરણની બંને બાજુ સરખી રહે છે. આ હિસાબી સમીકરણની પદ્ધતિ છે ને, એ અમેરિકન પદ્ધતિ કહેવાય, આધુનિક અભિગમ છે. બાકીના વ્યવહારો પણ સમજાવું છું. તમારે સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને 2 નોટમાં લખવાના છે, આ પ્રમાણે ખાના બનાવીને જ કરજો. 7મો વ્યવહાર છે ને, ખરીદ પરતનો છે. 2,000નો માલ આપણે હિમાનીને પરત કરી દીધો. હિમાની માલ લેનાર છે અને માલ જાય છે. ખરીદેલ માલ પાછો જાય ત્યારે ખરીદ પરત ખાતે જમા થાય, તો આમનોન શું બને? હિમાની ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા 2,000. હિમાની પ્રત્યેનું દેવું ઘટે, સ્ટોક ઘટે, સ્ટોક નામની મિલકત ઘટે, તો મિલકતો હવે 23,000 થઈ જશે, તો એનો સરવાળો કેટલો થશે? 1,46,000. સામે દેવું છે 40,000, એમાંથી 2,000 ઘટી જાય એટલે 38,000 રહે, તો 1,08,000 વત્તા 38,000 એટલે સી પ્લસ એલનો સરવાળો પણ 1,46,000 રહે. એ જ રીતે 8મો વ્યવહાર વેચાણ પરતનો છે. વેચેલ માલ પાછો આવે છે તો માલનો સ્ટોક વધે અને લેણું ઘટે, આમનું શું બને? વેચાણ પરત ખાતે ઉધાર 4,000 તે જસલીન ખાતે જમા 4,000. અહીંયા માલ સ્ટોક 23,000ની બદલે હવે 4,000 વધી જશે એટલે 27,000 થઈ જશે. કુલ મિલકતો તેની તે જ રહેશે, કારણ કે એક બાજુ લેણું 4,000 ઘટે છે, 55,000માંથી 51,000 થઈ જાય છે, અને માલ સ્ટોક 4,000 વધે છે, તો એમાં જ ખાલી ફેરફાર થયો. 1,46,000 હતા, 1,46,000 રહ્યા. સામે સી પ્લસ એલમાં કોઈ ફેરફાર નથી એટલે 1,46,000 જ રહે. 9મો વ્યવહાર છે ને, હિમાની અને જસલીનના વ્યવહારોની પતાવટ થઈ, એટલે હિસાબ પૂરો થયો, ચૂકવાઈ ગયા બધા એમ. તો હિમાનીને 38,000 આપવાના હતા જે આપ્યા. હિમાની નાણાં લેનાર છે એટલે હિમાની ખાતે ઉધાર 38,000, રોકડ જાય છે તો રોકડ ખાતે જમા 38,000, દેવું ઘટે રોકડ ઘટે, તો કુલ જે આપણી મિલકતો છે 1,46,000, એમાંથી રોકડ શિલક 38,000 ઓછી થઈ ગઈ, તો હવે 1,08,000 સરવાળો રે. સામે દેવું 38,000 હતું એ ચૂકવાઈ ગયું, તો હવે ખાલી મૂડી 1,08,000 છે એટલા જ રહેશે. એમાં પણ 1,08,000 રહ્યા, સી પ્લસ એલમાં પણ 1,08,000 રહ્યા. જસલીન પાસે જે માંગીએ છીએ 51,000 એ આવ્યા. રોકડ આવે છે, જસલીન આપનાર છે, રોકડ ખાતે ઉધાર તે જસલીન ખાતે જમા 51,000, રોકડ વધી લેણું ઘટ્યું. હવે રોકડ વધી 51,000 અને લેણું એટલે દેવાદાર નામની ચાલુ મિલકત 51,000 ઘટી, તો કુલ સરવાળો એનો 1,08,000 જ રહ્યો, એટલે કુલ મિલકતો તેની તે જ રહે છે. સામે સી પ્લસ એલનો સરવાળો પણ 1,08,000 જ છે. સમીકરણની બંને બાજુ આ વ્યવહારથી સરખી જ રહેશે.
પછીનો વ્યવહાર છે બેંકમાંથી 5,000 ઉપાડ્યા, રોકડ સિલકમાં વધારો થાય અને બેંક સિલકમાં ઘટાડો થાય. રોકડ આવે છે, બેંક આપનાર છે, આમનું શું બને? રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. રોકડ હવે કેટલી થઈ ગઈ? 66,000 અને બેંક સિલક 20ની બદલે 15,000 થઈ ગઈ. તો કુલ મિલકતો તેની તે જ રહી, રોકડ સિલક નામની મિલકત વધી, બેંક સિલક નામની મિલકત ઘટી. તો એનો સરવાળો પણ 1,08,000 અને સી પ્લસ એલનો સરવાળો પણ 1,08,000. 11મો વ્યવહાર, પગાર ચેકથી ચૂકવ્યો છે એટલે પગાર ખર્ચ થાય છે અને સિલક ઓછી થાય છે, બેંક સિલક ઓછી થાય છે. પગાર ખાતે ઉધાર 4,000, તે બેંક ખાતે જમા 4,000. એટલે ખર્ચ થાય તો મૂડી ઘટે, એટલે મૂડી હવે 1,04,000 થઈ ગઈ, સી પ્લસ એલનો સરવાળો. સામે બેંક સિલક ઘટી ગઈ 4,000, હવે 11,000 થઈ ગઈ, તો એનો સરવાળો પણ 1,04,000 જ રહ્યો. 12મો વ્યવહાર, 3,000 કમિશનના રોકડા મળ્યા. રોકડ આવે છે, કમિશન રૂપી ઉપજ થાય છે. રોકડ ખાતે ઉધાર, તે કમિશન ખાતે જમા. રોકડ સિલકમાં એટલે કે મિલકતોમાં 3,000નો વધારો થયો, સામે ઉપજના કારણે મૂડીમાં પણ 3,000નો વધારો થાય. એમાં જ હજી છે કે 2,500 કમિશન મળવાનું બાકી છે. મળવાનું બાકી કમિશન લેણું કહેવાય. લેણું વધે છે અને કમિશન રૂપી ઉપજ થાય છે. તો આમદન શું બને? મળવાના બાકી કમિશન ખાતે ઉધાર 2,500, તે કમિશન ખાતે જમા 2,500. એટલે મિલકતો લેણામાં પણ 2,500નો વધારો, સામે કમિશનની ઉપજ એટલે મૂડીમાં પણ 2,500નો વધારો. બંને બાજુ 1,09,500 સરવાળો થશે. 13મો વ્યવહાર, ભાડું 4,000 ચૂકવ્યું અને 1,500 ચૂકવવાના બાકી. તો આમનું શું બને? ભાડા ખર્ચ ખાતે ઉધાર 5,500, તે રોકડ ખાતે જમા 4,000, તે બાકી ભાડા ખાતે જમા 1,500. એક બાજુ ખર્ચ થાય છે એટલે 5,500 મૂડી ઘટી જશે. 1,09,500 હતી આગળના વ્યવહાર સુધી, હવે 1,04,000 જ રહેશે. અને બીજી બાજુ રોકડા 4,000 ગયા એટલે રોકડ ઘટી જાય છે, તો 79,000ની બદલે 65,000 રહેશે. એટલે મિલકતો 1,05,500 થઈ, મૂડી 1,04,000 થઈ અને દેવું 1,500 વધ્યું. તો સી પ્લસ એલનો સરવાળો પણ 1,04,000 પ્લસ 1,500 એટલે 1,05,500 બંને બાજુ સરખી થાય છે. 14મો વ્યવહાર જુઓ, 2,000નો માલ ધર્માદામાં આપ્યો. ધર્માદા ખર્ચ થાય છે, મૂડી ઘટે, માલ જાય છે, મિલકત ઘટે. આમનું શું બને? ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. એમાં પણ 2,000નો ઘટાડો, પણ 2,000નો ઘટાડો. 15મો વ્યવહાર, મિલકતની ઉધાર ખરીદીનો છે. આમ નોંધ, ફર્નિચર ખાતે ઉધાર, તે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે જમા. ફર્નિચર નામની મિલકત વધી, એમાં વધારો થયો, સામે એલ દેવામાં પણ વધારો થયો. એ અને સી પ્લસ એલ બંને બાજુ 15,000નો વધારો થશે. વ્યવહાર નંબર 16, પુત્રીની કોલેજ ફી ભરી છે એટલે ઉપાડ કહેવાય. ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ઉપાડને કારણે મૂડી ઘટે અને રોકડા ચૂકવ્યા એટલે રોકડ ઘટે. એમાં પણ ઘટાડો, સીમાં પણ ઘટાડો, એ બરાબર સી પ્લસ એલ જળવાઈ રહે છે. 17મો વ્યવહાર છે, એમાં બેંક વ્યાજ નામની ઉપજ થાય છે અને બેંક ચાર્જિસ નામનો ખર્ચ થાય છે. તો આમનું શું બનશે? વ્યાજ મળ્યું એટલે બેંક ખાતે ઉધાર 500, તે બેંક વ્યાજ ખાતે જમા 500. બેંક સિલકમાં 500નો વધારો થયો, કુલ મિલકતમાં 500નો વધારો થયો અને 1,13,000 થઈ ગઈ. સામે ઉપજ થઈ છે બેંક વ્યાજની, એટલે મૂડી પણ 96,000ની બદલે 96,500 થઈ જશે. સરવાળો બંને બાજુ 1,13,000. બેંક ચાર્જિસ ખર્ચ થાય છે એટલે બેંકમાંથી એટલા રૂપિયા ઘટશે અને સામે ખર્ચના કારણે મૂડી પણ ઘટશે. સમીકરણની બંને બાજુ સરખી રહેશે. આમ નોંધ શું બને? બેંક ચાર્જિસ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. 18મો વ્યવહાર, વ્યાજના 2,500 અગાઉથી મળ્યા. રોકડ આવે છે અને અગાઉથી મળેલી આવક એટલે દેવું ઊભું થાય છે. તો આમ નોંધ, રોકડ ખાતે ઉધાર, તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે જમા. રોકડ સિલક વધી, મિલકતો વધી, સામે દેવું એલમાં પણ વધારો થયો. સમીકરણની બંને બાજુ હવે 1,15,300 થઈ જશે. આ જ રીતે 19મો વ્યવહાર, જાહેરાત ખર્ચના અગાઉથી ચૂકવ્યા. અગાઉથી ખર્ચા ચૂકવીએ તો લેણું ઊભું થાય. અહીંયા લેણું ઊભું થાય છે અને રોકડ જાય છે. આમ નોંધ, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 2,000. લેણું વધે, રોકડ ઘટે, બંને મિલકતોમાં જ ફેરફાર છે. લેણું નામની ચાલુ મિલકત વધી છે અને રોકડ નામની ચાલુ મિલકત ઘટી છે. મિલકતો એનો સરવાળો 1,15,300, સામે મૂડી દેવામાં કાંઈ ફેરફાર નથી, એ સરવાળો પણ 1,15,300 જ છે. સમીકરણની બંને બાજુ સરખી રહે છે. આ જ રીતે ખાના બનાવી અને આખો પ્રશ્ન નોટમાં લખવાનો છે.